વંથલી તાલુકાના 46 ગામોનો વહીવટ ચલાવતી મામલતદાર કચેરીમાં અનેક પ્રકારની લાલિયાવાડી જોવા મળી હતી। કર્મચારીઓ નિયમિત મોડા આવતાની ફરિયાદના પગલે આજે મીડિયાને લીધેલી મુલાકાતમાં સફાઈનો અભાવ પણ જોવા મળ્યો હતો। સ્વચ્છતાની વાતોને અભિરાઈ ચડાવીને હોવાનું સ્પષ્ટ જોવા મળી આવ્યું હતું। પીવાના પાણીની વ્યવસ્થા કે અરજદારોની બેસવાની વ્યવસ્થા અંગે કોઈ સુવિધા નથી। કચેરીમાં આડેધર પાર્કિંગ અરજદારોને માથાના દુખાવો સમાન હોવાનું જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે કચેરીના મુખ્ય વડા મામલતદારની પણ ગેરહાજરી જોવા મળી હતી। ખુદ મામલતદાર જ મોડા આવતા હોય તો અન્ય કર્મચારીઓની હાજરી નોંધ કોણ લેશે। વંથલી મામલતદાર કચેરીમાં બાયોમેટ્રિક હાજરીની નોંધ લેવાય તે જરૂરી બન્યું છે। મામલતદાર કચેરીની લાલિયાવાડી અંગે કલેક્ટર કોઈ પગલાં લેશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે। વંથલી તાલુકાના 46 ગામોનો વહીવટ ચલાવતી મામલતદાર કચેરીમાં અનેક પ્રકારની લાલિયાવાડી જોવા મળી હતી। કર્મચારીઓ નિયમિત મોડા આવતા હોવાની ફરિયાદના પગલે આજે મીડિયાને લીધેલી મુલાકાતમાં સફાઈનો અભાવ પણ જોવા મળ્યો હતો। સ્વચ્છતાની વાતોને અભિરાઈ ચડાવીને હોવાનું સ્પષ્ટ જોવા મળી આવ્યું હતું। પીવાના પાણીની વ્યવસ્થા કે અરજદારોની બેસવાની વ્યવસ્થા અંગે કોઈ સુવિધા નથી। કચેરીમાં આડેધર પાર્કિંગ અરજદારોને માથાના દુખાવો સમાન હોવાનું જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે કચેરીના મુખ્ય વડા મામલતદારની પણ ગેરહાજરી જોવા મળી હતી। ખુદ મામલતદાર જ મોડા આવતા હોય તો અન્ય કર્મચારીઓની હાજરી નોંધ કોણ લેશે। વંથલી મામલતદાર કચેરીમાં બાયોમેટ્રિક હાજરીની નોંધ લેવાય તે જરૂરી બન્યું છે। મામલતદાર કચેરીની લાલિયાવાડી અંગે કલેક્ટર કોઈ પગલાં લેશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે। ઇરફાન શાહનો રિપોર્ટ, વંથલી।